ढाकला नगरपालिकानुं वीज बिल हजु पण बाकी छे। वीज बिल बाकी रहता पीजीवीसीएलनी कार्यवाही, वीज बिल बाकी रहता नगरपालिकानुं कनेक्शन कपायुं। रूपया 45 लाख जेटलू वीज बिल हजु पण बाकी होवानुं सामे आव्युं छे। सलाया विस्तारमां पाणी वितरण खोरवाई गयुं छे। छेल्ला 3 दिवसथी पाणी वितरण बंद करवामां आव्युं छे। वीज पुरवठो खोरवाता स्थानिकोने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। પેલા ઓગસ્ટ 18 તારીખ થી લાઈટ ના છેડા કાપી ગયા છે, તેના કારણે 4 વિદ્યાલય પાણી વિતરણ બંધ છે। તેનાથી સલાયની પબ્લિક ને સલાયના માણસો હેરાન થાય છે, જેના કારણે એ લાઈટ વાળાનું કશું છે ને નગરપાલિકાનું કે જે પૈસા નથી ભરતા, એના કારણે 40-45 લાખ રૂપિયા બાકી છે। એના કારણે આખી પબ્લિક હેરાન થાય, અમારું કઈ કશું નથી, અમારા ઘરનું પાણી છે પણ લાઈટના કારણે અમે બંધ કર્યું છે। અમારા સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય જોડાઈ ગયા છે ફોન લાઇન પર વધુ વિગતો સાથે। ધર્મેશ, દ્વારકાના સલાયા નગરપાલિકાનું વીજ બિલ હજુ પણ બાકી છે, જેના કારણે 3 દિવસ સુધી પાણી નથી આવ્યું। જેની વાત કરવામાં આવે તો સલાયા નગરપાલિકાના વોટર વર્કર્સ શાખાનું વીજ જોડાણ આજે વીજ વિભાગે કાપી નાખ્યું હતું। સલાયા નગરપાલિકાનું 45 લાખ જેટલું વીજ બિલ બાકી હોય ત્યારે પીજીવીસીએલ દ્વારા આજે વીજળી વિતરણ બંધ કરાયું હોય ત્યારે નગરપાલિકાના વોટર વર્કનું વીજ કનેક્શન કટ થઈ જતા સલાયા વિસ્તારમાં લોકોનું પાણી વિતરણ છે તે ખોરવાયું છે। છેલ્લા 3 દિવસથી પાણી વિતરણ ખોરવાતા લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 45,000ની વસ્તી ધરાવતું આ સલાયા ગામ છે, જેમાં પાણી બંધ રહેવાના કારણે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધર્મેશ, સ્થાનિક તંત્રના વાંકે ત્યાંની સ્થાનિક પ્રજાને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે, પ્રજાનું શું કહેવું છે? પ્રજા વેરા ભરતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વીજ જોડાણનો મામલો છે તેમાં 45 લાખ જેટલું વીજ બિલ બાકી હોય ત્યારે પીજીવીસીએલ વીજ પુરવઠો છે તે બંધ કર્યો છે। ત્યારે સલાયા નગરપાલિકાની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી કહી શકાય। 45 લાખ જેટલું વીજ બિલ બાકી રહેવાના કારણે આ વીજ કનેક્શન કપાયા છે, જેને લઈને આ પાણી વિતરણની વ્યવસ્થા બંધ કરાઈ છે, ત્યારે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી હિરણ, બિલકુલ ધર્મેશ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે શા માટે આટલી મોટી રકમનું બિલ હજુ બાકી છે? 45 લાખ રૂપિયા એ કોઈ નાની મોટી રકમ ન કહી શકાય, અને જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શું કારણ આપી રહ્યું છે તંત્ર, શા માટે બિલ હજુ સુધી બાકી? હિરલ, વાત કરવામાં આવે તો સલાયા નગરપાલિકામાં 45,000ની વસ્તી છે, ત્યારે નગરપાલિકા છે તે લોકો પાસે વિવિધ વેરો વસૂલતી હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે વીજ પુરવઠાનો જે વેરો છે તે સલાયા નગરપાલિકાનું 45 લાખ જેટલું વીજ બિલ પીજીવીસીએલનું બાકી હોય ત્યારે આ કનેક્શન કપાયું છે, ત્યારે સૌથી ગંભીર બેદરકારી સલાયા નગરપાલિકાની જ કહી શકાય। 45 લાખ જેટલું વીજ બિલ એક તરફ ચડી ગયું હોય ત્યારે આ પીજીવીસીએલ કચેરીએ આ તમામ જે કનેક્શનો છે કાપવાના કારણે આ પાણી પુરવઠો બંધ થયો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે સલાયા નગરપાલિકાની કામગીરી છે તેને લઈને હાલ સવાલો ઉઠી રહ્યા છે, અને નગરપાલિકાની બેદરકારીના કારણે લોકોને આજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી ધર્મેશ, તમામ માહિતી બદલ આપનો આભાર।